विद्यार्थी मित्रों, प्रकरण एक संख्या पद्धति भाग चार मा तमारो स्वागत छे। हवे स्वाध्याय 1.2 नो पांचमो दाखलो, वर्गमूल मा पांच ने संख्या रेखा पर केवी रीते दर्शावी शकाय, अगत्यनो दाखलो छे। हुं फरीवार समझाईश, बोर्ड उपर कदाच तमने खबर ना पड़ी होय तो आजे नोट वडे समझावीश। संख्या रेखा कोने कहेवाय तमने ख्याल ज छे, तो संख्या रेखा सौ प्रथम संख्या रेखा दर्शावी पड़े तो आ रेखा, बे बाजू तीर एटले रेखा। हवे पहलू बिंदु छे एनु नाम हूँ ओ आपी दऊं छूं, पछी एक एकम अंतरे कोई बिंदु हूँ ए लई लऊं छूं। हवे जे बिंदुनो माप लीधुं ए ज बिंदुनो माप अहींथी आपणे आश्रे एक एकम अंतरे बीजुं लई लईए छीए। ઉપર મારે આ રીતે તૂટક રેખા દર્શાવી દેવાની, કારણ કે આ બાજુ દર વખત મારે એક એકમ જ દર્શાવવાનું છે, અહીંયા આગળ દર વખત એક એકમ દર્શાવવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ તમને થશે કયું માપ લઈશું, તો આ માપ જે ખરું એ આશરે લેવાનું છે 2 સેન્ટીમીટર, 1 ઇંચ કે 1.5 સેન્ટીમીટર, તમને જે અનુકૂળ હોય। પછી ઉપરની લીટી દર્શાવવા માટે આ રીતે આછું દર્શાવી દેવાનું, કારણ કે આમાં વારંવાર લેવું પડે નહીં। અહીંયા નામ આપી દીધું પી, હવે અહીંયા હું ઓપીને જોડી દઈશ તો આર્યો જે કાટખૂણો ખરો એટલે આ કાટકોણ ત્રિકોણ મળી જાય। તો આનું માપ તમે પાયથાગોરસની મદદથી શોધી શકશો, તો પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ તો અહીંયા લખીએ આપણે પાયથાગોરસ મુજબ, તો પાયથાગોરસ ત્રિકોણ ઓ એ પી માં ખૂણો એ બરાબર 90 અંશ, તો પાયથાગોરસ પ્રમાણે શું થશે, ઓપી સ્ક્વેર બરાબર ઓ એ સ્ક્વેર વત્તા પી એ નો સ્ક્વેર। હવે ઓ એ બરાબર 1 એકમ એટલે 1 નો સ્ક્વેર, ઓ એ પી બરાબર પી એ બરાબર 1 એકમ એટલે કે 1 નો સ્ક્વેર બરાબર 1 વત્તા 1 બરાબર થઈ ગયા 2। હવે ઓપી સ્ક્વેર બરાબર 2 આવ્યા, તો ઓપી બરાબર કેટલો જવાબ થઈ ગયો, વર્ગમૂળમાં 2। ઓકે, તો આ ત્રિકોણનું કામકાજ પતી ગયું, ટૂંકમાં આનું માપ જે મળ્યું વર્ગમૂળમાં 2 થયું। પણ સંખ્યા રેખા પર મારે નિરૂપણ કરવાનું હોય તો પરિકરની મદદથી આ રીતે કરાય, આ માપ લઈને તમે આ દોરો। ઓકે, તો આ જે બિંદુ મળી ગયું બી બિંદુ એ તમારું કયું કહેવાશે, વર્ગમૂળમાં 2। ઓકે ચલો, એટલે ઘણી વાર ખાલી વર્ગમૂળમાં 2 સંખ્યા પર દર્શાવવાનું પૂછાય તો અહીંયા દાખલો પૂરો, મારે તો 5 દર્શાવવાના છે એટલે દાખલો મારે હજુ આગળ ગણવો પડશે। હવે આ બિંદુનું નામ બી આપી દીધું, અહીંયા આગળ આપણે એક એકમ માપ લઈને આગળ તૂટક રેખા દોરેલી છે, અહીંયા મેં આપી દીધું ક્યુ, તો અહીંયા એક નવો ત્રિકોણ બની ગયો ઓ બી ક્યુ, તો લખી દઈએ ત્રિકોણ ઓ બી ક્યુમાં ખૂણો બી બરાબર 90 અંશ, એટલે પાયથાગોરસ પ્રમાણે શું થઈ ગયો, ઓ ક્યુ નો સ્ક્વેર બરાબર ઓ બી નો સ્ક્વેર વત્તા બી ક્યુ નો સ્ક્વેર, ઓ બી બરાબર વર્ગમૂળમાં 2 વત્તા બી ક્યુ બરાબર, તો 1 એકમ આપણું સ્ટાન્ડર્ડ જ છે એટલે 1 નો સ્ક્વેર, રૂટ 2 નો સ્ક્વેર 2 વત્તા 1 બરાબર 3, તો ઓ ક્યુ સ્ક્વેર બરાબર 3, તો ઓ ક્યુ બરાબર કેટલા થઈ ગયા, વર્ગમૂળમાં 3। તો આ જે માપ મળ્યું વર્ગમૂળમાં 3નું નિરૂપણ મારે સંખ્યા રેખા પર કરવું હોય તો આ રીતે પરિકર બી પર ગોઠવીને દર્શાવી દેવાનું। તો આ સી બિંદુ જે મળી ગયું એનું માપ કેટલું મળી ગયું, વર્ગમૂળમાં 3, મારે લઈ જવાનું છે 5 સુધી। તો અહીંયા વળી પાછું એક આપણે એક એકમનું માપ તૂટક રેખા દોરેલી છે, પી ક્યુ આર નામ આપી દઈએ, તો અહીંયા એક નવો ત્રિકોણ મને મળ્યો, કયો મળ્યો, ઓ સી આર, અગત્યનું છે એટલે બરોબર ધ્યાન આપી દઈશું, ત્રિકોણ ઓ સી આર માં ખૂણો સી બરાબર કેટલા અંશ થઈ ગયા, 90 અંશ। તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ, હવે અહીંયા પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ તો ઓ આર નો સ્ક્વેર બરાબર ઓ સી સ્ક્વેર વત્તા સી આર સ્ક્વેર, ઓ સી નો સ્ક્વેર એટલે √3 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર, વર્ગ અને વર્ગમૂળ ભેગા થાય એટલે વર્ગમૂળ જતું રહે, વત્તા 1 બરાબર 4, તો ઓ આર બરાબર વર્ગમૂળમાં 4। ટૂંકમાં આ જે માપ મળ્યું વર્ગમૂળમાં 4 આપણને મળી ગયું ડી, વર્ગમૂળમાં 4, મારે તો વર્ગમૂળમાં 5 દર્શાવવાનું છે। ચલો વળી પાછું એક વખત ગણતરી કરવી પડશે, આ દાખલો આવડે એટલે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5,
तमने दर्शाता आवड़ी जाए। ओके चलो अहीं पी क्यू आर एस छेल्लो त्रिकोण आया आपणे त्रिकोण ओ डी एस मां खूणो डी बराबर केटला अंश छे 90 अंश तो पायथागोरस प्रमाणे ओ एस नो स्क्वेर बराबर ओ डी नो स्क्वेर वत्ता डी एस नो स्क्वेर। हवे ओडी बराबर वर्गमूल में चार थाय तो वर्गमूल में चार नो स्क्वेर वत्ता एक नो स्क्वेर एक चार वत्ता एक बराबर पांच तो ओ एस बराबर आ वर्ग छे पेली बार लीजिए वर्गमूल में पांच तो आनु माप मने मळी गयु वर्गमूल में पांच। ओके तो आ बिंदु तमारे मळशे वर्गमूल में पांच जे मारे दर्शावानु छे ई बिंदु नाम आपी दीधु वर्गमूल में पांच आ रीते दर्शावाय। ओके चलो हवे एक अगत्यनो आगळनो टॉपिक दईए संख्या रेखा पर निरूपण दशांश पद्धतिनी दशांशनी अभिव्यक्ति दशांशनी अभिव्यक्ति विद्यार्थी मित्रों एना माटेना त्रण टॉपिक याद रखवाना छे। पहेलो हूँ लई लऊं छू पच्चीस भाग्या सौ बराबर 0.25 तमे दर्शाई सको टूंक में अहीं पॉइंट पच्चीस की संख्या नक्की थी जाए छे। माटे आवी जे अभिव्यक्ति होय ने शांत दशांश अभिव्यक्ति कहवाय शांत दशांश अभिव्यक्ति 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 बराबर समझो 0.25 એટલે પરફેક્ટ પોઈન્ટમાં દર્શાવી શકીએ એટલે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય। ચલો બીજો એક વસ્તુ સમજાવ હું લખું છું 3.41 અનંત સુધી વિસ્તરેલી છે। ઓકે હવે અનંત સુધી વિસ્તરેલી છે પણ 4 એક વારંવાર આવે છે તો આને બીજી ભાષામાં લખો 4.41 ઉપર 12 આનો મતલબ એવો થાય કે 41 વારંવાર આયા કરે છે। આવી જે અભિવ્યક્તિ હોય એને અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય અનંત આવૃત। ઓકે ચલો હજુ એક ટોપિક સમજી લઈએ હું લઈ રહ્યો છું 4.7 8 9 3 4 7 1 2 3 હવે અહીંયા આગળ એકની એક સંખ્યા વારંવાર આવતી નથી છતાં પણ અનંત સુધી વિસ્તરેલી છે તો આવી જે અભિવ્યક્તિ હોય એને અનંત અનાવૃત કહેવાય અનાવૃત અભિવ્યક્તિ કહેવાય। તો ત્રણે અભિવ્યક્તિઓમાં ખ્યાલ આવી ગયો પરફેક્ટ પોઈન્ટ હોય તો શાંત દશાંશ અભિવ્યક્તિ એકની એક વારંવાર આવતી હોય છતાં અનંત સુધી વિસ્તરેલી હોય તો અનંત અનાવૃત કહેવાય અને સોરી અનંત આવૃત કહેવાય અને અનંત સુધી વિસ્તરેલી હોય એકની એક સંખ્યા વારંવાર ન આવતી હોય તો અનંત અનાવૃત કહેવાય। આના આધારે આપણે સ્વાધ્યાય 1.3ના દાખલાઓની શરૂઆત કરીશું। તમે બધા ચોપડી વસાઈ દીધેલી હશે એનો પહેલા દાખલામાં આવી અભિવ્યક્તિ કેવી છે તે પૂછાય છે જોઈએ। દાખલા નંબર 1ની અંદર પહેલું છે 36 દાખલા નંબર 1નો પહેલો દાખલો છે 36/100 તો તમે સીધું જ લખી શકશો 0.36 હવે તમને આવડી ગયું તો આ અભિવ્યક્તિ કેવી છે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ। ચલો બીજો દાખલો છે 1/11 હવે આનો જવાબ શું આવશે મને ખબર નથી તો તમારે સાઈડમાં ભાગાકાર કરવો પડશે 11/1 ચલો પોઈન્ટ ચડાવી દીધા પાછળ 1 2 3 4 શું 11 9 99 ઉપરથી 1 વધ્યો 1 શૂન ઉતારી ભાગ ન ચાલે એની શૂન ઉપરથી બીજી શૂન ઉતારી 11 9 99 1 વધ્યો ભાગ ન ચાલે એને શૂન બીજી શૂન ટૂંકમાં આની અભિવ્યક્તિ આવી થાય છે 0. ભાગ ન ચાલે એની શૂન કરીને તમે 0.09 09 તો એકની એક સંખ્યા વારંવાર આવી કઈ સંખ્યા આ બે સંખ્યા ઉપર મેં 12 દર્શાવી દીધો આભી જે અભિવ્યક્તિ છે એને શું કહેવાય અનંત આવૃત અભિવ્યક્તિ કહેવાય અનંત આવૃત અનંત ખરી પણ એકની એક સંખ્યા વારંવાર આવે છે
चलो बीजो एक दाखलो समझिए, टोटल पांच छ दाखला छे, छे छ दाखला समझी लेशु लो वधार तमने ख्याल आवशे। त्रीजो दाखलो लई लईए, ध्यान थी जोजो। दाखला नंबर त्रण, चार पूर्णांक एक अष्टभाउंश। चलो विद्यार्थी मित्रों जोई लईए कई रीते गणतरी करशु। आठ चौक बत्रीस, बत्रीस ने तेत्रीस अपॉन आठ। हवे आने तमारे दशांश में फेरवो है तो आठ भाग्या तेत्रीस, आठ चौक बत्रीस, एक भाग न चाले एनो पॉइंट चढ़ाए शून उतार दीधी, पॉइंट चढ़ाया पछी गमे एटली शून अहीं उतारी शकाय। आठ एकु आठ, बे वध्या जीरो, आठ दू सो, चार वध्या जीरो, आठ पंचु चालीस, जवाब आई गयो चार पॉइंट एक सौ ने पच्चीस। परफेक्ट जवाब आयो, आगळ पॉइंट जतो नथी। तो आ अभिव्यक्ति केवी थई गई, शांत दशांश अभिव्यक्ति, शांत दशांश अभिव्यक्ति थई गई, दशांश अभिव्यक्ति, अभिव्यक्ति बराबर। चलो हवे आज रीते चौथो पांचमो अने छठो दाखलो तमारे जाते एचडब्ल्यू में गणवानो रहेशे। आवडशे विद्यार्थी मित्रों। हवे दाखला नंबर बे समझी लईए, दाखला नंबर बे रकम तमारी जोड़े हसे एवं हूँ स्वीकारी लऊं छूं। એમાં તમારે કેવું છે, એક અપોન સાતનું મૂલ્ય આપેલું છે, કેટલું આપ્યું છે, ચૌદ જીરો પોઈન્ટ એક એકસો બે આઠ પાંચ સાત ઉપર બાર, એટલે કે અનંત આવૃત છે આ એક પોઈન્ટ સાતનું મૂલ્ય આપ્યું છે। એના પરથી તમારે બે અપોન સાત, ત્રણ અપોન સાત, પાંચ અપોન સાત, છ અપોન સાત, એક બે ત્રણ અહીંયા ચાર રહી ગયા, ચાર અપોન પાંચ અપોન સાત અને છ અપોન સાતની દશાંશ અભિવ્યક્તિ જાતે મેળવવાની છે। રકમ ચોપડીમાં જોઈ લેવી, ચોપડી જોડે લઈને બેસજો એટલે મજા આવશે। હવે બે અપોન સાત એટલે કે એક સતમાંશ ગુણ્યા બે। હવે એક સતમાંશનું મૂલ્ય તમને રકમમાં આપેલું છે, કેટલું આપ્યું છે, જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ ત્રેપન ઉપર બાર ગુણ્યા બે, એટલે આ બંનેનો ગુણાકાર કરશો, આ બંનેનો ગુણાકાર કરશો, અહીંયા સાત છે સોરી સાત, ઓકે, આ બંનેનો ગુણાકાર કરશો તો આટલો આવશે, જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ। આ રીતે બધા જ મૂલ્યો શોધી શકાય। ત્રણ અપોન સાત એટલે એક સતમાંશ ગુણ્યા ત્રણ, એટલે કે એક સતમાંશનું મૂલ્ય તમને ખબર છે કેટલું છે, તો જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ઉપર બાર ગુણ્યા ત્રણ, આનો સાત તરી એકવીસ, વધી પડી બે, પાંચ તરી પંદર, બે સત્તર, આ રીતે તમે ગુણાકાર કરીને આખો જવાબ લાવી શકો છો। ગુણાકાર તમારે જાતે રફમાં કરી દેવા નો। બીજો દાખલો છે એક સતમાંશ ગુણ્યા ચાર, એક સતમાંશનું મૂલ્ય તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપેલું છે, ગુણ્યા ચાર બરાબર, એનો જવાબ આવશે જીરો પોઈન્ટ સત્તાવન ચૌદ અઠ્યાવીસ। ચોપડી જોડે રાખજો એટલે રકમમાં તકલીફ પડે નહીં, જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ગુણ્યા પાંચ બરાબર જીરો પોઈન્ટ એકોતેર, બેતાલીસ પંચ્યાસી બરાબર, એક સતમાંશ ગુણ્યા છ, જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ઉપર બાર, આ બાર એટલે કે અનંત આવૃત છે, ગુણ્યા છ બરાબર, આનો જવાબ આવશે જીરો પોઈન્ટ પંચ્યાસી। આ બંનેનો ગુણાકાર છે, છ સીધું બેતાલીસ, હું ગુણાકાર ડાયરેક્ટ લખું છું કેલ્ક્યુલેટરની મદદથી, તમારે જાતે ગણવાના રહેશે। દાખલા નંબર બે આ રીતે સોલ્વ કરાય, ઓકે। હવે મોસ્ટ આઈએમપી અગત્યનો દાખલા નંબર ત્રણ આજે આપણે શીખીએ છીએ, દાખલા નંબર ત્રણ, આ ધોરણ દસમાં બી આવશે, દાખલા નંબર ત્રણ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી દાખલા નંબર ત્રણ, પીક્યુ સ્વરૂપમાં ફેરવો, પીક્યુ સ્વરૂપમાં ફેરવો, ત્રણ દાખલા આપ્યા છે રકમની અંદર, એમાંથી આજે આપણે બે દાખલાઓ શીખીશું, એક દાખલો તમને લેસનમાં હું આપીશ, ઓકે। ચલો જોઈ લઈએ, પહેલો દાખલો છે દાખલા નંબર એક, શું કહે છે, જીરો પોઈન્ટ જીરો છ બાર, ઓકે। હવે આ દાખલાના પીક્યુ સ્વરૂપમાં મારા ફેર, પીક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદવાળું સ્વરૂપ,
मोस्ट आईएमपी है। तो सौथी पहला तो एक्स बराबर तमारे शू धारी देवानू 0.666 हवे आने परिणाम नंबर क्यों कहवाय एक। हवे कितनी संख्या पर बार छे एक संख्या पर बार होय तो 10 वड़े बन्ने बाजू गुणवा पड़े, बे संख्या पर बार होय तो 100 वड़े गुणवा पड़े, त्रण संख्या पर बार होय तो 1000 वड़े गुणवा पड़े। तो अहीं लखीए बन्ने बाजू 10 वड़े गुणता, ओके 10 वड़े गुणिए बन्ने बाजू, तो आ बाजू 10 वड़े गुणिए तो 10x, अहीं 10 वड़े गुणिए एटले 1 पॉइंट खसी जशे 6.66 परिणाम नंबर 2। हवे परिणाम 1 माथी 2 बात करता, परिणाम 2 ओछा 1 करता, એટલે આ પરિણામ જે 2 આવ્યું એમાંથી એક પરિણામ બાદ કરવાનું, જો હું બાદ બાકી કરું 10x બરાબર 6.636 અહીંયા x બરાબર 0.666 બાદ બાકી કરી મેં, ધ્યાનથી જોજો 10x માંથી 1 છે તો કેટલા વધ્યા 9x, આ બાજુ જઈએ 6 માંથી 6 જશે તો 0006, ઓકે ટૂંકમાં 6.00 આ માટે x બરાબર પોઈન્ટ પછી શૂન્યનું મહત્વ નથી એટલે 6/9, અહીંયા છેદ ઉડે છે 3 2 6 3 9, તો x બરાબર કેટલો જવાબ આવે 2/3, તો આનું પીક્યુ સ્વરૂપ આ થઈ ગયું। આવડશે વિદ્યાર્થી મિત્રો, 3 દાખલા છે, 1 દાખલો મેં સમજાયો, 1 દાખલો લેશનમાં જાતે તમારે ગણવાનો છે, બીજો 1 દાખલો હજુ દાખલા નંબર 3 હું તમને સમજાવું છું। દાખલા નંબર 3 0.0001 છે, 12 ચોપડી જોડે રાખજો। ચલો પહેલાની જેમ પહેલા તો શું કરશું, એક્સ ધારતા તો એક્સ બરાબર 0.001001 પરિણામ નંબર 1। હવે 12 કેટલી સંખ્યા પર છે 3, તો બંને બાજુ કેટલા વડે ગુણતા 1000 વડે ગુણતા, એ લખવું પડશે બંને બાજુ 1000 વડે ગુણતા, 1000 વડે ગુણતા, 1000 વડે ગુણીએ એક્સ ને 1000 વડે ગુણીએ તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1000x, આને 1000 વડે ગુણીએ તો 1-3 પોઈન્ટ ખસી જવાનું 1-2-3 એટલે 1.001, એના પછી 0.01 પરિણામ નંબર 2। આપણે પોઈન્ટ પછી 3-3 સંખ્યાઓ લેવાની, હવે રીત આગળના જેવી જ, પરિણામ 2-1 લેતા, પરિણામ 2-માંથી 1 બાદ કરીએ એટલે 1000x બરાબર 1.001। ચલો બાજુમાં અહીંયા x બરાબર પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ, મેં બેઝિક મેથ્સના વિડીયોમાં સમજાવ્યું હતું બાદ બાકીની અંદર, ચલો બાદ બાકી કરે 1000x માંથી 1x જાય કેટલા વધ્યા 999x, 1માંથી 1 જતા રહે 0 0 0, અહીંયા 1.00, તો જવાબ શું આવ્યો x બરાબર 1/9 9 9, આ તમારું પીક્યુ સ્વરૂપ આવી ગયું, અંશ અને છેદ વાળું પીક્યુ સ્વરૂપ। આટલે સુધી આપણે આજે શીખીશું, લેશનની અંદર HW હું અહીંયા લખી દઉં છું, સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 5 અને સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1, 2, 3 આપણે ટૂંક સમયમાં જ આ ચેપ્ટર પૂરું કરીને પછી આગળ નવું ચેપ્ટર લઈશું।